गिनीमां फसायेला वडोदराना एंजीनियरने मुक्त करवा पत्नी द्वारा सरकारने रजूआत करवामां आवी छे। मळती माहिती अनुसार अलकापुरी विस्तारमां चीकुवाड़ीमां स्वर्णपुरी सोसायटीमां रहेता हर्षवर्धन शिरे फेब्रुआरी मासमां इक्टिवेरियल गिनी खाते गया हता, त्यारे आ घटना बनी हती। 90 दिवसथी दक्षिण आफ्रिकाना इक्वेटिरियल गिनीमां फसायेला वडोदराना एंजीनियरने मुक्त करवा तेमना पत्नीए सांसद रंजनबेन भट्टने रजूआत करी हती। एंजीनियर जे शिप कंपनी माटे काम करे छे ते कंपनी द्वारा इक्वेटेरियल गिनी ने दंड पण भरी दीधो छे। फसायेला 26 पैकीना अनेक लोको बीमार पड़ी गया छे। एक एंजीनियरनी तबियत लथड़ता तेने हॉस्पिटल खसेड़ायो छे। विदेश मंत्रालय अत्यार सुधी मदद करतु आव्यु छे, परंतु नाइजीरियन नेवीनी तेओनी डिमांड करी होवानुं हर्षवर्धन सोचेना पत्नीए जणाव्यु हतुं। एटले के आ किस्सामां फास्ट मदद माटे विदेश मंत्रालयने पत्र लख्यो छे। कंपनीए $20,00,000 दंड भरी दीधो छे। जरूरी प्रोसिजर पती गयो छे, छतां 90 दिवसथी तेमनो छुटकारो थयो नथी अने नाइजीरिया हवे 26 जणानो कब्जो लेवानुं होवाथी अमारी चिंता वधी छे, तेम स्नेहा सोचे जणाव्यु हतुं। મારા હસબન્ડ હર્ષવર્ધન શૌચે એઝ એન સેકન્ડ એન્જિનિયર જે શિપ 3 મહિનાથી ઇક્વિટોરિયલ ગિનિયા કન્ટ્રીમાં અરેસ્ટેડ છે એમાં કામ કરે છે। એકચ્યુઅલી એ આ શિપ પર ફેબ્રુઆરીથી ગયા હતા, પણ આ જે બધી ઘટના ચાલી રહી છે એ ઓગસ્ટ મહિનાથી ચાલી રહી છે। તો સાધારણ 10 ઓગસ્ટની આસપાસમાં આ શિપ અને ક્રૂ મેમ્બર્સને ઇક્વિટોરિયલ ગિનિયામાં અરેસ્ટ કર્યા છે। જે ઘટના હતી એના ભાગરૂપે બધા ઇન્વેસ્ટિગેશન થઈ ગયા, બધી નાઇજીરિયન ઓથોરિટીઝ જે હોય, ઇક્વિટોરિયલ ગિનિયા ઓથોરિટીઝ હોય, શિપ પર પણ આવી ગઈ તરત જ। એ બધું ઇન્વેસ્ટિગેશન થઈ ગયું, શિપ પર કશું છે નહીં એ જોઈ લીધું। એના ભાગરૂપે જે ડોક્યુમેન્ટ્સ શિપ ઓનરે કે શિપના મેનેજમેન્ટે આપવાનો એ બધા પુરાવા એમને જે જોઈએ એ સબમિટ થઈ ગયા છે। 26 ટોટલ ક્રૂ મેમ્બર્સ છે શિપ પર, એમાંથી 16 ઇન્ડિયન છે। ટોટલ 26માંથી 11 લોકોને તરત જ આ ઘટના પછી ઇક્વિટોરિયલ ગિનિયામાં એક બંધ રૂમમાં લઈ ગયા હતા। ત્યાં 2.5 મહિનાથી એમનું સતત કંઈ ને કંઈક ઇન્વેસ્ટિગેશન ચાલુ જ છે। અહીંની ગવર્મેન્ટનો સપોર્ટ હમણાં સુધીમાં ઘણો સારો રહ્યો છે અને એ લોકો પણ કામ કરી જ રહ્યા છે। એક ઇક્વિટોરિયલ ગિનિયા કન્ટ્રીએ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે કંઈ ફાઇન માગ્યો હતો, એ પણ શિપ ઓનરે 20 દિવસ પહેલાં આપી દીધો છે। અને એને પણ 20 દિવસ થયા અને 15-20 દિવસે કશું નહોતું, પણ ઓલરેડી ગવર્મેન્ટ ઇન્વોલ્વ છે જ। અમને રોજને રોજે એ જ આશા હતી કે હવે આજે આવશે। અમે કશેક કરીને જાણવાનો પ્રયત્ન કરીએ તો વી આર વર્કિંગ ઓન ઇટ, એ સંદેશો અમને મળી જ રહ્યો છે, એટલે અમે થોડા નિશ્ચિંત હતા। પણ એકદમથી 4 નવેમ્બરથી હવે નાઇજીરિયા એમનો કંટ્રોલ લેવા માગે છે શિપનો અને ક્રૂ મેમ્બર્સનો, તો ત્યાં જઈને શું થશે શું નહીં કશું જ ખબર નથી। અને દિવસે દિવસે પરિસ્થિતિ ઓર વધારે ખરાબ થઈ રહી છે એવું લાગી રહ્યું છે। તો ગવર્મેન્ટનો સપોર્ટ રહ્યો જ છે અને આજની તારીખમાં ગવર્મેન્ટને એ જ વિનંતી કરું છું કે એમને ઇક્વિટોરિયલ ગિનિયાથી એ લોકો જ્યાં છે ત્યાં રેસ્ક્યુ કરીને એમને એમની ફેમિલીઝ પાસે પાછા મોકલી દો। એટલે ઓગસ્ટની પહેલાં જે શિપ હશે એલિઝાબેથ પોર્ટ પાસે હતું, અને ત્યાંથી એટલે શિપનું કામ એક કન્ટ્રીમાંથી ઓઇલનું લોડિંગ કરીને બીજી કન્ટ્રીમાં એનું ડિસ્ચાર્જિંગ કરવાનું હોય, તો એલિઝાબેથ પોર્ટ પરથી પછી શિપ એજન્ટ એટલે લોડિંગ જે છે એ નાઇજીરિયાના એક પોર્ટ પાસે થવાનું છે એવું હતું। એટલે એ લોકો એ ડાયરેક્શનમાં જવાનું ચાલુ કર્યું અને બધી ડોક્યુમેન્ટેશનની પ્રોસિજર બધી ચાલતી જ હોય ને એ ચાલી રહી હતી। ડોક્યુમેન્ટેશન આવવામાં હતું એટલે એ લોકો ઇન્ટરનેશનલ વોટરમાં એક જગ્યાએ આવીને ઊભા રહી ગયા હતા અને ત્યાંથી નાઇજીરિયન નેવીવાળા એકદમ આવ્યા હશે, કારણ કે કદાચ ડોક્યુમેન્ટ એમનું પ્રોસેસિંગમાં હશે ને હજી આવ્યું નહીં હોય કે પ્રોસેસમાં છે કરીને। અને રાતનો ટાઈમ હતો, એકદમથી પાછળથી એક બોટ આવી હશે એટલે આપણને નાઇજીરિયનના એટલે ત્યાં નજીકમાં હોય એટલે આપણને એ લોકોને ડર રહે સેફટીનો થોડોક, એટલે એકદમથી ખબર નહીં પડે। એટલે એ લોકોએ શિપ આગળ ચલાવવાની ફૂલ સ્પીડમાં ચાલુ કરી હશે કે કદાચ પાયરસી હોવાનો ડર રહે એટલા માટે। અને પછી બીજા દિવસે એ લોકોને કંઈક એવું ખબર પડે છે કે આ તો નાઇજીરિયન નેવી હતી કરીને, એટલે એના ભાગરૂપે કદાચ શિપ અરેસ્ટ કરી લીધું, ક્રૂ મેમ્બર્સને ત્યાં અરેસ્ટ કરી લીધા। એ અરેસ્ટ થયા પછી 3 મહિના થયા, બધું ઇન્વેસ્ટિગેશન પણ થઈ ગયું, શિપ પર પણ બધા આવી ગયા, કશું નથી એ પણ જોઈ લીધું, બધા પુરાવા પણ જોઈ લીધા, જે ફાઇન હશે એ પણ ઇક્વિટોરિયલ ગિનિયા કન્ટ્રીને શિપ ઓનરે આપી દીધો,
અને અરેસ્ટ કર્યા હતા એટલે એક રૂમમાં ત્યાં બંધાયેલા છે, ત્યાં પણ સતત 2.5 મહિનાથી કંઈ ને કંઈ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને હવે એકદમથી આ બધું થઈ ગયું છે, ઇન્વેસ્ટિગેશન બધી જે એક્શન છે એ થઈ ગઈ છે. એકદમથી હવે નાઇજીરિયન કન્ટ્રી કંટ્રોલ લેવા માગી રહી છે. તો હવે અમારી માટે આ સંદેશો 4 નવેમ્બરે અમને એમ ખબર પડે છે કે હવે નાઇજીરિયા એમનો કંટ્રોલ લેવા માગે છે. તો ત્યાં જઈને શું થશે શું નહીં કશું જ ખબર નથી. રાત્રે પણ વાત થઈ હતી, આજે સવારે પણ વાત થઈ હતી, પણ ક્લિયર વાત નથી થતી. એ લોકોને કદાચ એટલું જ ખબર છે કે નાઇજીરિયા હવે કંટ્રોલ લેવાનું છે. તો ગવર્મેન્ટને હવે એ જ રિક્વેસ્ટ છે કે નાઇજીરિયામાં શું થશે, કેવી રીતના ટ્રીટ કરશે, શું એક્શન લેશે, કંઈ જ ખબર નથી. તો મેટરને પ્લીઝ એસ્કેલેટ કરીને આજે ને આજે એ લોકોને બધા જ ઇન્ડિયન્સને બધા જ ક્રૂ મેમ્બર્સને રેસ્ક્યુ કરીને એમના ફેમિલીઝ પાસે પાછા મોકલી દો.